मैम रविवार गया पछी बता ढीला थी गया रविवार जाए पछी ढीला ढीला हेलो सर यस गुड आफ्टरनून गुड आफ्टरनून बेटा गुड आफ्टरनून सर नथी गुड इवनिंग छे तुम आज ही नींदर में छो बता वेरी गुड इवनिंग चाले सर यार चलो सॉरी सर સૌથી પહેલા જેમના કેમેરા બંધ છે એ કેમેરા ચાલુ રાખશે કારણ કે અમારે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરવાની છે બધાની સાથે બધા કેમેરા ફટાફટ ચાલુ કરી દો ઝડપથી એકદમ ઝડપથી જલ્દી કરજો કારણ કે નહીં તો પછી અમે ભૂલાઈ જશે શું વાત કરવાની છે હા જી બે ત્રણ ના કેમેરા બંધ છે કેમેરા ચાલુ કરી દો હું તમને શું કહેવા માંગુ છું તમને ક્લિયરલી સમજાય છે કેમેરાનું આઇકોન છે ને એમાં તમારે પ્રેસ કરવાનું એટલે કેમેરો ચાલુ થઈ જશે નીચે છે કેમેરો આઇકોન જુઓ ધ્રુવભાઈ નો બંધ છે કેમેરો અને એક ચૌહાણ નો બંધ છે ચાલુ કરી દો એટલે તમને હું દેખાઈ શકું તમે મને સાંભળી પડશો સારી ચાલો જેટલા મને સાંભળે છે એના માટે એક ઇમ્પોર્ટન્ટ વાત સાંભળો હવે ગઈકાલે મેં એવું ક્યાંક વાંચ્યું હતું કે સાંભળ્યું હતું ટીવીમાં કે પેપરમાં ક્યાંક કે ધોરણ આઠના બાળકો અને બાળાઓ બધી એક્ટિવિટીઓ નિયમસર વ્યવસ્થિત રીતે મોકલે છે એવું શું કામ કરું છું ભાઈ એવું નથી કરવાનું તમારે તમારે કોઈ એક્ટિવિટી કરવાની નથી એક્ટિવિટી ના લેક્ચર માં એક્ટિવિટી તમારે નથી કરવાની તમારે બેસવાનું છે સમજાણું એટલે પછી શું થશે બેટા કે તમે કઈ રિસ્પોન્સ નહીં આપો ને એટલે એક્ટિવિટી ના લેક્ચર પછી બંધ થઈ જાય એવું બને કારણ કે કોઈ રિસ્પોન્સ ન આપે સામે વાળો માણસ તો શું થાય સમજાણું એટલે જેને જેટલું આવડે ને એટલો પ્રયત્ન કરવાનો ભલે થોડુંક આવડે તો થોડુંક પ્રયત્ન કરવાનો આપણે ક્યાં માસ્ટર ક્લાસ થવું છે પણ જેટલું આવડે જેટલું થઈ શકે આપણાથી એટલું કરવાની કોશિશ તો કરાય કે નહીં આપણે કહીએ ના થાય એટલે નેક્સ્ટ લેક્ચરમાં મને બને ત્યાં સુધી કોઈ ફરિયાદ ન આવે એવું કરજો બરાબર એક બે વાર હું જવા દઉં પછી ત્રીજી વાર પછી મારે કંઈક એક્શન લેવું પડે ત્રીજી વાર સુધી તમે કંઈ કંઈ કરો નહીં રિસ્પોન્સ ન આપો તો પછી મારે એક્શન લેવું પડે બને ત્યાં સુધી વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવું કે એક્ટિવિટીના જે લેક્ચર છે ને એમાં જેટલું પણ શીખવાડ્યું હોય ને એ સારામાં સારી રીતે જેટલું તમને આવડે એટલું કરવાનું છે બરાબર એટલે પછી આપણે આગળ પછી બીજા કંઈક નવા લેક્ચર પણ ગોઠવશું અત્યારે એક્ટિવિટીના લેક્ચર રાખ્યા છે પણ બીજા નવા એક બે લેક્ચર મારા મગજમાં પ્લાનિંગ છે પણ એ ક્યારે પણ આમાં કંઈક રિસ્પોન્સ આવશે ત્યારે બરાબર જેમાં તમને ને મને બધાને મજા આવશે એવા લેક્ચર છે તો બધા એક્ટિવિટીના લેક્ચરમાં વ્યવસ્થિત રીતે જોઈન્ટ પણ થવાનું અને બને ત્યાં સુધી સારામાં સારું રિઝલ્ટ આપવાનું ક્લિયર બધાને ઓલ સેટ ઓકે બેસ્ટ ઉઠો ધરા કે અમર સપૂતો હિન્દી મેં પઢાઈ કરતા હૈ ચલીએ મને હિન્દી પઢાઈ કરવાની બહુ મજા આવે હિન્દી બોલવું બહુ સારી વાત છે કારણ કે આપણી રાષ્ટ્રીય ભાષા છે એટલા માટે બરાબર અને એમાં પણ કેમેરો ચાલુ રાખીને ભણીએ તો વધારે મજા આવે ચાલો એના માનમાં બધા જેના કેમેરા બંધ છે ચાલુ કરી દો સરસ પેજ નંબર 23 ઉપર પાઠ્ય પુસ્તકમાં બધાએ નજર રાખવાની છે પેજ નંબર 23 અને પેજ નંબર 23 માં તમને એક સરસ મજાની કવિતા આપેલી છે જે ખૂબ જ સારું સમૂહ ગાન છે સમૂહ ગાન એટલે શું થાય ખબર છે સમૂહ ગાન એટલે સમૂહ ગાન એટલે થાય સમૂહમાં ગાઈ શકાય તેવું ગીત બરાબર એક થી વધારે વ્યક્તિઓ અથવા બે થી વધારે વ્યક્તિઓ ગાતા હોય એવું ગીત એને સમૂહ ગાન કહેવાય એને કહેવાય છે સમૂહ ગાન બરાબર એક થી વધારે વ્યક્તિઓ ગાતા હોય એ છે સમૂહ ગાન સૌથી પહેલા ગીતના રચયિતા
એટલે કે લેખક લખવા વાળા કવિ વિશેનો પરિચય આપણે પેલા મેળવી લઈએ. દ્વારિકા પ્રસાદ માહેશ્વરી આ કવિનું નામ છે. એનો ઉલ્લેખ જો કરેલો છે એમાં શું લખેલું છે એ તમારામાંથી કોઈ એક વ્યક્તિ વાંચવાનું છે. કોણ વાંચશે? નયન વાંચશે? નયન કે શું છે ભાઈ? હું તારું નામ જ ભૂલી જાઉં છું યાર દર વખતે. સિદ્ધરાજ. સિદ્ધરાજ. સિદ્ધરાજ જય સિંહ. ઓ તું તો રાજા. હાલો રાજા સાહેબ. હે હા 23 નંબર ના પૈ દ્વારકા શરૂઆત કરો. દ્વારિકા પ્રદાસ મહેશ્વરી કા જન્મ 1 ડિસેમ્બર 1916 કો રોહતા આગ્રા ઉત્તર પ્રદેશ મે હુઆ થા. બોલો સર. આગળ બોલો. જી બોલો સાહેબ. આગળ બોલું ને? આગળ આગળ. 1916 કો રોહતા રોહત રોહતા આગ્રા આગ્રા ઉત્તર પ્રદેશ મે હુઆ થા. 1998 में उनकी मृत्यु हुई. चलो एक मिनट. उनकी मृत्यु सिद्धराज भूली जा भाई. પેજ નંબર 23 ઉપર છે. કઈ વાંધો નહીં, પેલા હું પ્રાઇમરી તમને કહી દઉં. પેજ નંબર 23 ઉપર લખેલું છે દ્વારિકા પ્રસાદ માહેશ્વરી કા જન્મ 1 ડિસેમ્બર 1916 કો રોહતા આધા ઉત્તર પ્રદેશ સોરી આગ્રા ઉત્તર પ્રદેશ મે હુઆ થા. આગ્રા બહુ જ સારું સિટી જ્યાં તાજમહેલ આવેલો છે. તાજમહેલ એટલે કે ત્યાં 1916 ની સાલમાં 1 ડિસેમ્બર ના દિવસે તેમનો જન્મ થયો હતો ઉત્તર પ્રદેશમાં. 29 ઓગસ્ટ 1998 મે ઉનકી મૃત્યુ હોઈ. 29 ઓગસ્ટ 1998 સાલમાં તેમનું નિધન થઈ ગયું હતું. ઉનકે 6 કાવ્ય સંગ્રહો ઓર દો ખંડ કાવ્ય 26 બાલ સાહિત્ય 3 કહાની સંગ્રહ તથા અન્ય સાહિત્ય ભી પ્રકાશિત થયું. બરાબર અન્ય સાહિત્ય પણ એને આટલા બધા સાહિત્યો પ્રકાશિત થયેલા છે. બરાબર ત્યાર પછી ઇતના ઊંચા ઉઠો ધરા કે ગગ કે અમર સપૂતો કોણ સિખાતા હૈ ચિડિયાઓ કો ચંદા મામા આ પુનઃ નયા નિર્માણ કરો માં યહ વસંત ઋતુ હમ સબ સુમન એક ઉપવન કે ઉનકી પ્રસિદ્ધ કૃતિયા હૈ. આ બધી કૃતિઓ છે એની કેવી છે? ખૂબ જ પ્રખ્યાત કૃતિઓ અથવા રચનાઓ છે. પ્રસ્તુત કાવ્ય મેં પ્રકૃતિ કે તત્વો સે પ્રેરણા લેકર અપને જ્ઞાન કા ઉપયોગ કર દેશ કે સપૂતો કો નવ નિર્માણ કરને કા સંદેશ દિયા. એટલે નવ નિર્માણ કરવાનું એને સંદેશ આપ્યું છે. નવ નિર્માણ કરવાનું એટલે શું છે કે ભાઈ જે જૂની પરંપરાઓ કે રૂઢિઓ છે તેને પાછળ મૂકી અને
રાષ્ટ્રનો અને પોતાનો નાગરિકનો વિકાસ થાય એવી કોઈ રીત અપનાવી અને પછી જીવનમાં આગળ વધવું અથવા નવું નિર્માણ કરવું, નવી પરિસ્થિતિઓ અને નવા સંશોધન સાધનોનું નિર્માણ કરવું, તેના વિશેની આ ગીતમાં અથવા આ સમૂહગાન ની અંદર વાત કરવામાં આવી છે. બરાબર, ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો, એટલે કે ફરીથી નવું તમે નિર્માણ કરો. અમર સપૂતો, અમર સપૂતો એટલે કે સપૂત એટલે કે સારો પુત્ર. બરાબર, અમર સપૂત એટલે કે યુવાનો ને કહેવા માંગે છે કે ભાઈ ઉઠો તમે અને નવું એક નિર્માણ કરો. જન જન કે જીવન મે ફિર સે નવ સ્ફૂર્તિ નવ પ્રાણ ભરો, ફરીથી એક નવી સ્ફૂર્તિ અને નવું તમે એક પ્રાણ ભરી દો. બરાબર, ત્યાર પછી નઈ પ્રાતઃ હે નઈ વાત હે. પ્રાતઃ એટલે સવાર, એટલે કે નવી સવાર છે, નવી વાત છે. નઈ કિરણ જ્યોતિ નઈ, નઈ કિરણ એટલે કે નવી કિરણ, સૂર્યની કિરણ પણ નવો દિવસ છે એટલે નવી છે. બરાબર, અને જ્યોતિ નઈ એટલે કે એમાંથી ઉત્પન્ન થતો પ્રકાશ પણ તમારા માટે બધા માટે નવો છે. કોઈ પણ પ્રકારની આળસ હોય આપણા શરીરમાં, પણ બીજે દિવસે સવારે જયારે સૂરજ ઉગે ત્યારે આપણા શરીરમાં શું થાય છે, સ્ફૂર્તિનો સંચાર થઈ જાય છે. તો આ સૂર્યની ઉર્જાની તાકાત છે. બરાબર, ત્યાર પછી નહીં ઉમંગે નહીં તરંગે નહીં આસ હે સાંસ નહીં. નહીં ઉમંગે નહીં તરંગ એટલે કે નવી જ ઉમંગ છે આપણા મનની અંદર, નવી તરંગો છે. નહીં આસ હે સાંસ નહીં, નવી આશાઓ જીવંત થઈ ઉઠી છે. અને નહીં સાંસ, નવી સાંસ ને જૂની સાંસ એવું કઈ હોય જ નહીં, શ્વાસ તો એનો એવો. પણ જે યુવાન કોઈ પણ વ્યક્તિ છે એની અંદર કેવો હોય, જુસ્સા ભર્યો શ્વાસ હોય. બરાબર, એટલે કે નઈ સાંસ. પછી યુગ યુગ કે મુરજે સુમનો મે નઈ નઈ મુસ્કાન ભરો. યુગ યુગ ના મુરજાયેલા એટલે કે હા વર્ષોથી કે યુગોથી જે મુરઝાઈ ગયા છે, મુરઝાઈ જવું એટલે શું થાય, મુરઝાઈ જવું એટલે આપણે કે ને મુરઝાઈ ગયું છે, મુરઝાઈ ગયું છે એટલે શું થાય હેમાંશી બેન, મુરઝાઈ ગયું છે એટલે શું થાય બેટા, કરમાયેલું. હા, કરમાઈ જવું, બરોબર છે, સાચી વાત. એટલે કે કરમાઈ જ ગયેલા છે. સુમન એટલે કે ફૂલો છે કે સારા વ્યક્તિત્વ છે તેની અંદર તમે શું કરો, નવી મુસ્કાન એટલે કે હાસ્યને ભરી દો. ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો. ડાલ ડાલ પર બેઠ વિહગ કુછ, ડાલ ડાલ પર બેઠ, ડાલ ડાલ એટલે શું થાય, ડાલ ડાલ એટલે ડાળ. બરાબર, કોઈ પણ વૃક્ષની ડાળ. વિહગ કુછ નયે સ્વરો મે ગાતે હૈ, વિહગ કુછ એટલે કે પક્ષીઓ નયે સુરો મે ગાતે હૈ એટલે કે નવા સ્વરમાં તેઓ ગાય છે. ગુન 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 કરતે ભોરે મસ્ત ઉધર મડરાતે હૈ. ગુન ગુન કરતે ભોરે, ભોરે એટલે શું થાય, ભોરે ભમરો, ભમરો યસ, જેને સંસ્કૃતમાં કહેવાય ભ્રમર, સાચું છે ને, ભ્રમર કહેવાય ને કે નહીં, લગભગ ભ્રમર કહેવાય. ઓકે, એટલે કે નવા ગુનગુન કરતા ભવરા શું કરે છે, એટલે કે ભમરાઓ શું કરે છે, મસ્ત ઉધર મંડરાતે, મંડરાતે એટલે ગોળ ગોળ ફરવું, ઉધર એટલે ત્યાં, તેની આસપાસ શું કરે છે, તે ગોળ ગોળ ફરે છે. નવયુગ થી નૂતન વીણા મે નયા રાગ નવ ગાન ભરો. નૂતન વીણા મે નવયુગ થી નૂતન વીણા એટલે કે નવી વીણા એટલે કે સિતાર, વીણા એટલે સિતાર થાય, એટલે કે નવા સિતારમાં એટલે કે સંગીતના નવા સુરોમાં તમે નવું ગાન છે તેને ભરી દો. ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો. કલી કલી ખીલ રહી ઇધર, કલી કલી ખીલ રહી, કલી એટલે શું થાય, કલી ફૂલની કળી. બરાબર, કોઈ પણ ફૂલ હોય તેની કળીની વાત થાય છે, એટલે કે જે ખીલી રહ્યું છે અહીંયા, ફૂલ ફૂલ મુસ્કાયા એટલે કે એ બધું ફૂલ કેવા છે, મુસ્કાયા એટલે કે હસી રહ્યા છે. બરાબર, ધરતી માંથી આજ હો રહી નઈ સુનહરી કાયા. વરસાદ પછી જોવો તમે તો શું થાય કે ભાઈ ઉજ્જળ જગ્યા જે થઈ ગઈ હોય સાવ એમાં હરિયાળી છપાઈ જાય,
तो आपने उजड़ जगह गमवा लगे शू काम कारण के जगह में शू थी गये नव घास नवी वनस्पति उगी गई हो त्या ताजगी थी भरेलू वातावरण हो એટલે ધરતીમાંથી આજ હો રહી નહીં સુનહરી કાયા એટલે કે હવે નવી એક સુનહરી એટલે કે સોનેરી કાયા થઈ ગઈ છે નૂતન મંગલમય ધ્વનિઓ છે ગુંજિલ જલ જગ ધ્યાન કરો એટલે કે ધ્વનિઓથી મંગળ અવાજ એટલે કે સારા અવાજથી અથવા શુભ અવાજથી તમે ઉદ્યાન એટલે કે બગીચા અને વિશ્વને વિશ્વ બગીચાને તમે શું કરો ગુંજિત ગુંજિત એટલે ગણગણતા કરી દો બરાબર उठो धरा के अमर सपूतों पुनः नया निर्माण करो सरस्वती का पावन मंदिर शुभ संपत्ति तुम्हारी है सरस्वती नू पावन मंदिर एटले के बुद्धि अपने अंदर जे मगज छे छे बुद्धि छे आवड़त छे सारा विचारों छे बधुं शुं छे खरेखर संपत्ति शुभ संपत्ति छे तमारी बराबर तुम में से हर बालक इसका रक्षक और पुजारी है एटले के सारी बुद्धि नू रक्षण करवू ઈ આપણા દરેક બાળક છે ઈ એને પૂજારી તરીકે એટલે કે બુદ્ધિનો ઉપયોગ અથવા બુદ્ધિની સાચવણ કેવી રીતે કરવી જોઈએ આપણે ભગવાનની સાચવણ કરતા હોઈએ એવી રીતે આપણે બુદ્ધિની સાચવણ અને આનો આદર કરવો જોઈએ એટલે કે ઈ એક પૂજારી છે રક્ષણ કરે ભગવાનનું અથવા મંદિરનું એવી રીતે આપણે દરેક બાળક છે શું છીએ આપણી બુદ્ધિ અથવા કૌશલ્યના રક્ષક છીએ અથવા પૂજારી છીએ બરાબર સત સત દીપક જલા જ્ઞાન કે જલા જ્ઞાન કે સત સત એટલે કે સો દીપક એટલે કે દીવડા બરાબર જલા જ્ઞાન કે એટલે કે જ્ઞાનના જ્ઞાનના સો દીવડાઓ બાળીને નવયુગ કા આહવાન કરો નવયુગ કા આહવાન કરો એટલે કે નવા યુગને બોલાવો અથવા આવકારો આપો બરાબર ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ એટલે કે પુનઃ નયા નિર્માણ કરો એટલે કે ફરીથી તમે નવું નિર્માણ કરી લો બરાબર આ છે આપણી કવિતા અચ્છા હવે આજના હોમવર્કમાં આપણે શું આપ્યું છે પહેલા જોઈ લઈએ આજના હોમવર્કમાં આપ્યું છે 23 નંબરના પેજમાં પાઠ્ય પુસ્તકમાંથી કવિ પરિચય રફબુકમાં લખવાનો છે કવિ પરિચય એટલે ખબર જ છે આપણે શું થાય કવિ પરિચય એટલે શું થાય ભાઈ અમૃત કવિ પરિચય એટલે શું બેટા સિદ્ધાર્થ ને ખબર છે બોલ ભાઈ સિદ્ધાર્થ બોલ બોલ કઈ કવિતામાં ઉઠો ધરા કે અમર સપૂતો લખેલું છે પાઠ નંબર 4 એટલે કે કવિનું નામ પ્રસાદ માહેશ્વરી દ્વારિકા પ્રસાદ માહેશ્વરી એના વિશે તમારે લખવાનું છે એમાં લખેલું છે જે લખેલું છે ને એ લખવાનું છે પણ કેવી રીતે લખવાનું છે લાંબો સમય સુધી આપણે યાદ રહે દ્વારિકા પ્રસાદ માહેશ્વરીની વિગત ત્યાં સુધી આપણે લખવાનું છે જ્યારે એમાં આંકડા જે કોઈ પણ આપેલા છે ને આંકડા એ લખવાના તમારે હિન્દીમાં લખવાની કોશિશ કરવાની જો મેં પાઠ 4 કેમ લખેલું છે હિન્દીમાં લખેલું છે છોકડો બરાબર એવી રીતે કોઈ પણ આંકડા હિન્દીમાં લખવાના થાય તો આપણે બને ત્યાં સુધી પ્રેક્ટિસ રાખવાની કે હિન્દીમાં જ લખવાના થાય ઇંગ્લિશ વિષય ભણતા હોય તો ઇંગ્લિશમાં આંકડા લખીએ તો વધારે સારું પણ જ્યારે હિન્દી વિષય ભણતા હોય ત્યારે પ્રયત્ન એવો કરવાનો કે આપણે આંકડાઓ છે એ બધા આંકડાઓ શેમાં લખીએ કે ભાઈ હિન્દી વિષયમાં લખીએ તો વધારે સારું બરાબર જ્યારે પાઠ્ય પુસ્તકની કોઈ પણ બાબત લખતા હોય ત્યારે બરાબર પહેલી ડિસેમ્બર 1916 ઈ પહેલી આખી લીટી છે ને એ હિન્દીમાં પ્રોપરલી સાચી કોણ વાંચે છે મારે જોવું છે ચાલો અમૃત પહેલી લીટી દ્વારિકા પ્રસાદ માહેશ્વરી
क्या दिमाग बेटा, माइक माइक तो चालू कर। हाँ वहां जाओ बेटा। सर तो मैं क्या क्यों हो, क्या कहूँ हूँ, 23 नंबर में कहूँ हूँ, हिंदी में कहूँ हूँ, हाँ એનો કાવ્ય પરિચય જે આપણે હોમવર્કમાં આપ્યો છે ને એની પહેલી લીટી વાંચવાની છે, પણ પ્રોપરલી એકદમ 100% સાચી વાંચવાની છે। प्रसाद महेश्वरी का जन्म 1 दिसंबर 1916 को रोहता आगरा उत्तर प्रदेश में हुआ था। 1928 જ્યારે પણ હિન્દી વાંચીએ ત્યારે પ્રોપર આંકડા વાંચવાના, બરાબર। આપણે ગુજરાતીમાં જેમ બોલીએ છીએ 19 ને 29 એવું નહીં, જ્યારે હિન્દીમાં આંકડો બોલીએ ત્યારે હિન્દી ભાષામાં જ આંકડો બોલવાની કોશિશ રાખવાની, આદત રાખવાની, જેનાથી આપણે હિન્દી લખવામાં સહેલું રહે અને હિન્દી સમજવામાં સહેલું થાય, બરાબર। ચાલો હેમાંશી, પહેલેથી દ્વારિકા પ્રસાદ માહેશ્વરી આખો પેરેગ્રાફ। द्वारिका प्रसाद माहेश्वरी का जन्म 1 दिसंबर 1916 को रोहता आगरा उत्तर प्रदेश में हुआ था। 29 अगस्त 1998 में उनकी मृत्यु हुई। उनके 6 काव्य संग्रह और 2 खंड काव्य, 26 बाल साहित्य, 3 कहानी संग्रह तथा अन्य साहित्य भी प्रकाशित थे। इतना ऊंचा उठो उठो धरा के अमर सपूतों, कौन सिखाता है चिड़ियों को, चंदा मामा आ पुनः निर्माण करो माँ, यह वसंत ऋतु हम सब सुमन के एक उपवन के, उनकी प्रसिद्ध कृतियां है। प्रस्तुत काव्य में प्रकृति के तत्वों से प्रेरणा लेकर अपने ज्ञान का उपयोग कर देश के सपूतों को नव निर्माण करने का संदेश दिया है। बेस्ट, परफेक्ट, एकदम साचू। એટલે કે ભાઈ દ્વારિકા પ્રસાદ માહેશ્વરી નો એમાં પરિચય પણ આપેલું છે અને કાવ્યની અંદર શું છે લખેલું છે, પ્રસ્તુત કાવ્યમાં પ્રકૃતિ કે તત્વો છે પ્રેરણા લેખર, એટલે કે પ્રકૃતિના જે તત્વો છે, 5 તત્વો છે, 5 મૂળ તત્વો, ખબર છે, પંચમહાભૂત। પંચમહાભૂત કયા છે, પંચમહાભૂત હા એ છે કયા, પણ પંચમહાભૂત પૃથ્વી અગ્નિ જળ આકાશ વાયુ, આ છે 5 મહાભૂત છે। એ 5 તત્વો માંથી એને શું કર્યું છે કે બધા તત્વો માંથી પ્રેરણા લઈ અને જ્ઞાન કા ઉપયોગ કરકે દેશ કે સપૂતો કો નવ નિર્માણ કરને કા સંદેશ દિયા હે, બરાબર। તમે અત્યારે જે ઉંમરમાં ભણો છો ને બેટા, 8મા ધોરણમાં, એ ઉંમરમાં 1909 ની સાલમાં, લગભગ કે 8ની સાલમાં, 9 કે 8ની સાલમાં પંજાબની અંદર એક છોકરો છે ને, પંજાબની અંદર એક છોકરો અમૃતસર થી આગળ, ઈ એક છોકરાએ એક અંગ્રેજ ઓફિસરને તમાચો મારી દીધો। શું કામ, કારણ કે અંગ્રેજ ઓફિસરે શું કર્યું હતું, અંગ્રેજ ઓફિસરે ભારતના જે પુરાતત્વની જે વસ્તુઓ છે, એટલે કે મ્યુઝિયમમાં રાખવાની વસ્તુઓ જે મહારાજા રાજાઓ વાપરતા, એવી વસ્તુઓનો અપમાન કરીને એને રોડ ઉપર ફેંકી દેવાની કોશિશ કરી, એટલે એ લગભગ તમારી જેવડા છોકરાએ એવડા મોટા અંગ્રેજ ઓફિસરને તમાચો મારી દીધો। એ છોકરાનું નામ હતું શહીદ ભગતસિંહ। એટલે આપણી અંદર એટલી બધી ઉર્જા હોવી જોઈએ કે આપણે
आखा विश्व ने बदली सकी पण केनी मदद थी आपड़ा ज्ञान नी मदद थी तो एना माटे नु जे समूह ज्ञान छे के ज्ञान नी मदद थी विश्व ने के सारा विचारों ने अमल में लावी अने केम समाज ने अने आपड़े आपड़ा ज विचारों ने आगळ वधारी अने आपड़ी जीवन ने आगळ वधारी सकी बराबर एना विषय नी वात छे। पेज नंबर 24 ऊपर तमने एना शब्दार्थ पण आप्या छे निर्माण एटले बनाना गुंजित एटले के भौरों का गुंजार से युक्त प्रायः एटले के अक्सर उद्यान एटले के बाग पुनः एटले के फिर अथवा दोबारा आह्वान एटले के ललकार अथवा चुनौती स्फूर्ति एटले उत्साह बराबर आ सही स्पष्ट कीजिए अभ्यास में आपेलू छे पहेलू युग युग के मुरझे सुमनो आनो अर्थ आपणे चोखे चोखो कहेवानो जेवे तमने समजाव्यो तो ગુજરાતીમાં જ્યારે પણ આપણે અર્થ લખીએ ત્યારે બને તો ગુજરાતીમાં લખવાનું પણ જ્યારે એવી રીતે કીધું હોય આશય સ્પષ્ટ કીધીએ તો પૂરેપૂરો આશય એટલે કે અર્થ બને ત્યાં સુધી હિન્દીમાં લખવાની આદત રાખવાની બરાબર પૂરેપૂરું વિસ્તારપૂર્વક વર્ણન આપણે જે ભાષામાં ભણીએ છીએ એ જ ભાષામાં રાખવાનું જેનાથી આપણને સ્પષ્ટ રીતે બીજા વ્યક્તિને કે પરીક્ષાર્થી તરીકે આપણે પરીક્ષકને આપણે સમજાવી શકીએ। કવિને દેશ કે સપૂતો કો ક્યા સંદેશ દિયા કે ઉઠી અને શું કરવાનું કીધું કે ભાઈ તમે વિકાસ કરો અને જ્ઞાનની મદદથી વિશ્વને અને આપણા દેશને આગળ વધારો। અમારી રાષ્ટ્રીય સંપત્તિ કોણ કોણ સી હૈ ઉનકી સુરક્ષા કે લિયે આપ ક્યા કર સકતે હૈ। રાષ્ટ્રીય સંપત્તિ કઈ કઈ છે આપણી કે આપણી કલા છે આપણી સંસ્કૃતિ છે આપણી જે ધર્મ સંબંધિત વાતો છે આપણું જે જ્ઞાન છે એ બધું આપણી રાષ્ટ્રની સંપત્તિ કહેવાય બરાબર। જે જ્ઞાન છે એ જ આપણી ખરેખર મૂળ સંપત્તિ છે તો એનું પણ આપણે ખરેખર ધ્યાન રાખવું જોઈએ અને એનું વિકાસ થાય તેવું જ હંમેશા કાર્ય કરવું જોઈએ બરાબર। જેના માટે આપ ક્યા કર સકતે હૈ ક્યા કર સકતે હૈ એટલે કે આપણે એનું સન્માન કરવું જોઈએ આપણી પાસે જે બુદ્ધિ છે એનો આદર કરવો જોઈએ અને એનો મેક્સિમમ ઉપયોગ આપણે અને સમગ્ર વિશ્વને સારી રીતે થાય એવો આપણે પ્રયત્ન કરવો જોઈએ બરાબર। ઓકે ઉઠો ધરા કે અમર સપૂતો કાવ્યમાં કોઈને કઈ ન સમજાણું હોય કયો બેટા અત્યારે કઈ પણ ન સમજાણું હોય કઈ ખબર ન પડી હોય કન્ફ્યુઝન કોઈને કઈ પણ છે બેટા કઈ પણ કન્ફ્યુઝન કોઈને ઓકે છતાં પણ કોઈને કઈ પણ કન્ફ્યુઝન હોય તો એક વાર ફરીથી આ લેક્ચરને જોઈ લેવાનો સમજી લેવાનો બીજી વખત એક વખત પાછું તમને હોમવર્કમાં એક વાર રિવિઝન કરાવી દઉં હોમવર્કનું શું કરવાનું છે હોમવર્ક રિવિઝનમાં શું કરવાનું છે 23 નંબરના પેજ ઉપર પાઠ્યપુસ્તકમાંથી કવિ પરિચય લખવાનો શેમાં લખવાનો રફ બુકમાં લખવાનો છે કવિ પરિચય બરાબર અને શેમાં પેજ નંબર 23 માં પાઠ્યપુસ્તક કવિ પરિચય અને રફ બુકમાં લખવાનો છે જેનાથી આપણને કવિ વિશે વધારે માહિતી મળે અને લાંબા સમય સુધી યાદ રહે। એક વાર લખવું તો એક વાર બે વાર લખવું તો બે વાર પાંચ વાર લખવું તો પાંચ વાર જ્યાં સુધી પ્રોપર યાદ ન રહી જાય ત્યાં સુધી આપણે આખી રીતે લખવાનું છે। કેટલી વાર લખવી હું તમારી ઉપર છોડું છું બતાવું બરાબર પણ નેક્સ્ટ લેક્ચરમાં હું તમને પૂછીશ દ્વારિકા પ્રસાદ મહેશ્વરી વિશે વિગત આપો ત્યારે તમારે મને કહેવાનું જન્મ ક્યારે થયો મૃત્યુ ક્યારે થયું તેમની કેટલી કૃતિઓ હતી અને કઈ કઈ કૃતિઓ હતી બરાબર એના વિશેની વાત કરશું આપણે આજના લેક્ચરમાં। બધા ક્લિયરલી સમજાઈ ગયું તો આવી રીતે ઓકે બેસ્ટ સરસ ફરી આપણે પાછા નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળશું અને હોમવર્ક બધા પ્રોપરલી કરજો અને એક્ટિવિટીના લેક્ચરમાં ભાઈ સાહેબ મહેરબાની કરીને મોકલાવજો મારા વાલા હો પ્લીઝ કારણ કે નહીતર પછી શું થાય એક્ટિવિટીનો લેક્ચર પછી આપણે કોઈ જોડાય નહીં અને કોઈ પણ એને પ્રોપરલી ફોલો ન કરે તો આપણે એક્ટિવિટીનો લેક્ચર છે એ સ્કીપ કરી દેવું પડે ત્યાં પાછો ભણવાનો લેક્ચર ગોઠવી નાખવો પડે બરાબર। આપણે જોઈ લઈએ એક વખત હવે એક્ટિવિટીનો લેક્ચર લેવા દઉં છું મેડમને અને પછી આપણે જોશું કેવો રિસ્પોન્સ આવે છે બરાબર ક્લિયર બધાને ઓકે સરસ। Everybody take care. Jai Hind.